नमस्कार विद्यार्थी मित्रों, फरीथी ऑनलाइन लेक्चर में तमारो स्वागत छे। विमला विद्यालय सी एस टी जवेरी आर्ट्स कॉलेज गढ़ बी एस एम थ्री सब्जेक्ट संस्कृत सी 304 काव्य प्रकाश क्लास पहलो अने बीजो। तो विद्यार्थी मित्रों, अपने गया लेक्चर में काव्य प्रकाशना काव्यशास्त्रना अभिधान विषे चर्चा करी रहा था, तो हवे आपणे आगळ एनी चर्चा करीशुं। तो विद्यार्थी मित्रों, गया लेक्चर में अपने विद्वान ना काव्यशास्त्रीय कुल चार विभागों विभक्त करेला जोया, तेमा प्रारंभिक काल विषे चर्चा करी गया छे। हवे आपणे रचना काल रचनात्मक काल विषे चर्चा करीशुं। आचार्य भामा ईस्वीसन शताब्दीनी सातमी के आठमी सदीनो काव्यालंकार काव्यशास्त्रनो प्रथम उपलब्ध ग्रंथ छे। एटले सामान्य रीते आ शास्त्रोनो प्रारंभ भामाथी थयेलो गणवामां आवे छे। भामा पछीना 200 वर्षमां आ शास्त्रनी चर्चा टीकाटीक प्रमाणमां विशद थई छे। काव्यने अलंकृत करनारा अन्य तत्वों गुण रीति वगैरे थी साथे साथे काव्यनु प्राणभूत तत्व निक्की करवामां प्रयासोनो आरंभाया छे। काव्य अने काव्य सानाथी बने छे ते तत्वनी शोधमां आ 200 वर्षना गाळामां विविध विद्वानोए पोताना मंतव्यो प्रकट करवा माड्या छे। परिणामे जुदा जुदा साहित्य संप्रदायो अस्तित्वमां आव्या माड्या छे। जेम के अलंकार संप्रदाय मां भामह काव्यालंकार उद्भटनो काव्यालंकार संग्रह रुद्रटनू काव्यालंकार। बीजो छे रीति संप्रदाय जेमा दंडीनू काव्यदंश अने वामननू काव्यालंकार सूत्र। रस संप्रदायमां लोलटनू संकुमनू पटनायक वगैरे परिवर्तीय ग्रंथोमां एमना मतोनो उल्लेख छे। ध्वनि संप्रदायमां आनंदवर्धननू धन्यालोक छे। आ गाळामां काव्यना बहिर्गम अने अंतरंग सौंदर्यना परीक्षणोनो सन्निष्ठ प्रयास थयो छे। हवे आपणो ત્રીજો મુદ્દો છે નિર્ણયાત્મક કાળ। આનંદવર્ધને ધ્વનિને કાવ્યના આત્મા તરીકે પ્રસ્થાપિત કર્યો તે પછી પ્રસ્થાપિત કર્યા પછી તેને જ કેન્દ્રમાં રાખીને તેના પક્ષમાં જે વિરોધમાં સાહિત્યશાસ્ત્રીઓની પરંપરા આગળ વધી છે, આચાર્ય મમ્મટ અને વન્યાલોક પરની પ્રસિદ્ધ ટીકા લોચનના કરતા આચાર્ય અભિનવે ધ્વનિવાદને દૃઢ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે। વળી આ ગાળામાં આચાર્ય કુંતકે પોતાના વક્રોક્તિવાદનું પ્રસ્થાપન કર્યું। આચાર્ય મહિમ ભટ્ટે પોતાના વ્યક્તિ વિવેક નામના ગ્રંથનું આ ધ્વનિવાદનું આમૂલ ખંડન કર્યું। આમ છતાં ધ્વનિવાદ એકંદર ખૂબ પ્રતિષ્ઠિત પામ્યો અને તેમને ઉત્તમ કાવ્યના માપદંડનું સ્થાન પ્રાપ્ત કર્યું। સાહિત્યશાસ્ત્રીની વિવિધ પરંપરાઓ ધ્વનિવાદમાં એક નિર્ણયાત્મક તબક્કે પહોંચી, એટલે 200-300 વર્ષના આ ગાળાને નિર્ણયાત્મક યુગ તરીકે ઓળખાવી શકાય છે।
ઉદ્ભટ અને ભોજરાજ, ધનંજય અને ધનિક પણ આ ગાળામાં પોતપોતાની રીતે અમૂલ્ય ફાળો આપ્યો છે. હવે ચોથો મુદ્દો છે વ્યાખ્યાનકાળ. આચાર્ય મમ્મટ પછીના 700 થી 800 વર્ષના ગાળાને વ્યાખ્યાનકાળ તરીકે ઓળખવામાં આવે છે. આ યુગમાં વિશ્વનાથ અને જગન્નાથ જેવા સમર્થ સાહિત્યશાસ્ત્રીઓએ કાવ્યશાસ્ત્રની સર્વગ્રાહીની સૂક્ષ્મ ચર્ચા કરી છે. બાકીના આચાર્યોએ કોઈને કોઈ સાહિત્યવાદને અધિક સ્પષ્ટ કરતા ગ્રંથોની રચના કરી કે મૂળ ગ્રંથોનો પર ભાષ્ય લખ્યા. આથી જ આ સમયને વ્યાખ્યાનકાળ કહેવામાં આવે છે. હેમચંદ્ર, કાવ્યાનુશાસન, વિશ્વનાથ, સાહિત્ય દર્પણ, જયદેવ, ચંદ્રલોક તથા જગન્નાથ, રસગંગાધર વગેરે સાહિત્યશાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથો રચાયા. ઉયક તથા અયપ દીક્ષિતે પોતાનું સ્થાન અલંકાર ચર્ચામાં જ કેન્દ્રિત કર્યું. શારદા તનય, ભાવપ્રકાશ, સિંહ ભુલાપક, નાટ્યલક્ષ શબ્દકોશ તથા ભાનુદત્ત વગેરે રસ સંપ્રદાયને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યા. વૈષ્ણવચાર્યએ સ્વરૂપ ગોસ્વામીનું પ્રદાન પણ પ્રશંસનીય રહે છે. રાજશેખર, શૈમેન્દ્ર, અમરચંદ્ર વગેરેએ કવિ શિક્ષાના વિચારને પુરસ્કૃત કર્યો. આ સમયના આચાર્યોનું વર્ગીકરણ આપણને તેના સંપ્રદાયો અનુસાર નીચે પ્રમાણે કહી શકીએ છીએ. પ્રથમ સંપ્રદાય ધ્વનિ સંપ્રદાય છે, જે મમ્મટ, રૂયક, વિશ્વનાથ, હેમચંદ્ર, વિદ્યાધર, વિદ્યાનાથ, જયદેવ તથા અયપ દીક્ષિત વગેરે છે. પછી બીજો સંપ્રદાય છે રસ સંપ્રદાય, જેમાં શારદા તનય, સિંગાભુલક, ભાનુદત્ત, રૂપ ગોસ્વામી વગેરે છે. ત્યારબાદ ત્રીજો કવિ શિક્ષા, જેમાં રાજશેખર, શૈમેન્દ્ર, હરિસિંહ, અમરચંદ્ર, દેવેશ્વર વગેરે છે. ચોથો મુદ્દો છે અલંકાર સંપ્રદાય, પંડિત જગન્નાથ, વિશ્વેશ્વર ભટ્ટ વગેરે, આચાર્ય આનંદવર્ધન, અભિનવગુપ્ત અને મમ્મટના સબળ પ્રયત્નોથી ધ્વનિ કાવ્યના આત્મા તરીકે પ્રસ્થાપિત થયો. એટલે ધ્વનિને લક્ષ્યમાં રાખીને પણ સાહિત્યશાસ્ત્રીઓને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એમાં પ્રથમ ભાગ છે પૂર્વ ધ્વનિકાલ, પ્રારંભથી આનંદવર્ધન 800 વિક્રમ સુધી. બીજો કાળ છે ધ્વનિકાળ, આનંદવર્ધન 800 વિક્રમથી મમ્મટ 1000 વિક્રમ સુધી. અને ત્રીજો છે ઉત્તમ ધ્વનિકાળ, જે મમ્મટના 1000 વિક્રમથી જગન્નાથના 1750 વિક્રમ સુધી. આમ ઉપરની ચર્ચાની સ્પષ્ટ થાય છે કે લગભગ 2000 વર્ષના વર્ષગાળામાં દરમિયાન કાવ્યની શાસ્ત્રીય વિચારણાએ ઉત્તરોત્તર ઉત્કૃષ્ટતાના શિખરો સર કર્યા છે અને તે આપણને પ્રાચીન વિવેચકોની
सूक्ष्म विवेचकना विवेचनानी सज्जनतानो सुंदर परिचय करावे छे। सी फिलिपनू नीचेनू उदाहरण आ कारण ज आपण प्राचीन अलंकारिकोनी अंजलि समर्प्युं छे। इन फेक्ट आई बिलीव दैट इन द फील्ड ऑफ एटेस्लेट ए ग्रेट सीरीज ऑफ थिंकर्स सून लिव्ड इन द इंडियन एंड ब्रॉट इन द संस्कृत बिटवीन द फोर्थ कंट्री एडी एंड द थ्री हैव पुट मैनी आइडियाज विच मस्ट बी ब्रॉट इन टू और ट्रांसडी डेबेटर ऑन आर्ट एडियल विच वी कैन यूज एट ऑफ वर्क्स ऑफ आर्ट एज वन ऑफ यूज ए कैन ओपन ऑन ए कैन टू गेट एट द मेट देयर राइट फुल्ड एक्सटेंड ऑफ कंप्यूलेशन। तो विद्यार्थी मित्रों अहीं आज आ प्रश्न आपणो पूर्ण थाय छे। जय हिंद, जय भारत। अस्तु।